ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો ઉઠી ગયા છે, નાસ્તો બાસ્તો કરી લઈ. અને આજે વાર છે શનિવાર, અત્યારના પોરમાં પરોઠા બન્યા છે, અને એ પાછા તેલવાળા નહીં ઘીવાળા, ઘીની રોટલી પોડવાળી બને છે, આપણી હાટું ચા બને છે. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારના પોરમાં એની પાસે ટાઈમ હોય જ નહીં, દોડા દોડી દોડા દોડી. સારું, ચાલો નાસ્તો કરીને આપણે પાછી દુકાને. હેલો મિત્રો, તો સાહેબ જતા રહ્યા છે દુકાને, બાળકો પણ જતા રહ્યા છે ટ્યુશનમાં, ઘરના બધા કામ થઈ ગયા છે. તો આજે જમવામાં બાળકો માટે બનાવ્યું છે સરગવાનું મોણિયું શાક, તો ચાલો તમને બતાવું. આ રીતે અમે ચણાનો લોટ નાખી, પહેલાં સરગવો બાફી અને આ રીતે મોણિયું શાક બનાવીએ છીએ. તો બધા એને ભાવે છે, અને બાળકોના ટિફિન અને લંચ બોક્સ પણ ભરાઈ ગયા છે. તો હું દુકાને જઈશ ત્યારે બાળકોના ટિફિનને એવું અંબાવતી જઈશ, અને પછી હું પણ નોકરીએ જતી રહીશ. એટલે અત્યારમાં બ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો છે. બાકી ઘણીવાર તો એવું બને કે ઉતાવળમાં મોડું થઈ ગયું હોય તો પછી નીકળી જઈએ, બ્લોગ બનાવવાનો ટાઈમ સવારમાં ન પણ રહે, એવું ઘણી વાર બને છે. ચોમાસાની કરેલી મહેનત છે ભાઈ, ઝાડવા આપણે વહેલા છે. કેટલી રેતી લઈએ, કેટલી માટી લઈએ, તે ભેગું થયું છે, એમના નથી ઝાડવા થયા. દરરોજ જઈ બપોરે દુકાનના ટાઈમે આવીએ ઘરે, અને જઈ માટી લેવા, માટી લઈને લઈ આવી આવા બધા ક્યારા ભીરા બધા કાપી કાપીને. અને આ રહ્યું આપણું બુલેટ. અત્યારે દુકાનેથી આવી એટલે પાર્કિંગ થઈ જાય, બપોર પછી જવાનું વેગો લઈને, કારણ કે કાંક માલ બાલ લાવવો હોય, કાંક કામકાજ હોય, તેમાં વેગો જ હાલે, બુલેટ ન હાલે. બે દી પહેલાં વરસાદ આવ્યો હતો, અને ટમેટાના ઝાડની પરિસ્થિતિ તમને બતાવું કેવી કરી નાખી. ઉકાઈ ગયું હોવ, હજી એમાં પાણી પીરું. જુઓ આ છે નાગરવેલ, જે આપણે પાન ખાઈ મસાલાવાળું મીઠું, એ નાગરવેલના પાન. આવી ગઈ અવાજ, આવી ગયો ગાડીનો, અને આવ્યા છે મેડમ, આવી ગયા એમ ને. હવે કેટલી રાહ, દરરોજ મોડું મોડું કરતી જશ તું. આવી ગયા રસોઈમાં, હવે શું છે એ તો મને ખબર છે આજે તો, કારણ કે છોકરાએ નાસ્તામાં ખાધું હતું. ઘૂઘરો છે આજે, ઘૂઘરાનું શાક છે, બાજરાનો રોટલો છે કે રોટલી છે? રોટલી, રોટલી છે. ઘૂઘરો એટલે તમને બતાવું, ઘૂઘરો કોને કહેવાય? જો આને કહેવાય ઘૂઘરો, હરગવો. ઘૂઘરો હું કામ એને ખબર, પકડી પકડીને ખાવાનું, ઘૂઘરા વેડા કરવાના, એને ઘૂઘરો કહેવાય. એટલે આજે ઘૂઘરાનું શાક છે, આજ ગણપતિ બાપાને ઘૂઘરાનું શાક ખાવાનું છે. બધા આજે ઘૂઘરો ઘૂઘરો ઘૂઘરો. બીજા કઈ શાક નથી મગજમાં આવતા કે હું બનાવું ના બનાવું? મને કઈ મગજમાં જ ન આવતું. તે બે ખારી રસોઈ નથી બનાવી, વ્યક્તિ બોલતો બનાવે તો હારા મારું બનાવે, નો બનાવે તો બે ત્રણ દી આવું હોય. ઘૂઘરાનું શાક જોવો, કાંઈ વાંધો નહીં, આપણે જમવાથી મતલબ છે ને, જે હશે એ ખાઈ લેવું, અને કદાચ વાયડા કરશું ખાવા નહીં મળે, ને એમ કે જે ખાવું હોય એ ખાઈ લ્યો, બીજું તો હું કાંઈ વાંધો નહીં, ખાઈ લઈ. ઘૂઘરાનું શાક, હરગવાનું શાક, બરોબર. જમી લીધું એમ નહી, મેં કીધું કે ઘૂઘરાનું શાક છે, પણ ઘૂઘરાનું શાક નું તો બહુ મજા આવી હરગવો ખાવાની, અને મીઠો બહુ હતો હરગવો. આજ તો આપડે હરગવામાં છે ને દાટ વાળી દીધો છે. મેં હવારે મિત્રો ને કીધું હતું કે એને હરગવાનું મોણિયું શાક ભાવે છે, આપણને મળતું હતું તો આપણે ન ગયા, હું કામે ને ભાઈ, એમાં ઘૂઘરા વેડા નતા કરવા આપણે. તો મજા આવી ગઈ હરગવાના શાક માં. મૂળાની ભાજી હતી, મજા આવી ગઈ. સારું, આરામ કરી લઈ, અને પછી 3 વાગે દુકાન ભેગા થઈ. આ છે આપણી બીજી દુકાન, પાન પાર્લર, જોઈ લ્યો શિવ શક્તિ. નાટનું વાતાવરણ પાછું રળિયામણું થઈ ગયું છે, અને વરસાદ ક્યારે પડે એનું કંઈ નક્કી નથી. હમણાં 2 દિવસથી વાતાવરણ બહુ સારું રહે છે, અને પાન પાર્લરે ઊભા છે. જોઈ લ્યો ધંધા આગળ થઈ ગયા છે, ફરખાઈના કામ કરીએ છીએ, એને લગભગ કલાક થવા આવી, હજી 2 કલાક નું કામ છે. શું કેવું સાહેબ? દુકાન નું કામ તો કરવું પડે ને, કારણ કે સીઝન આવે છે, બરોબર. હવે નવરાત્રી ની સીઝન આવશે, આપણે નવરાત્રી નું કરીએ છીએ, પછી દિવાળી આવશે, ઉત્તરાયણ આવશે,
તો કઈ કઈ વસ્તુ કેટલી આપણી પાસે સ્ટોક પડ્યો છે તો જોવું પડે ને. અત્યારે ચેક થાય છે કે કયો માલ પડ્યો છે અને કયો ઘટે છે, કયો લાવવાનો છે, કારણ કે ફટાકડાની તૈયારી અત્યારથી થાય. ફટાકડા અત્યારથી નાખશું, ફટાકડાનો ઓર્ડર માલે નખાઈ ગયો, ઓર્ડર અપાઈ ગયો સર. તો બાકી નાનું મોટું રહ્યું છે એ કાલે રૂબરૂ જવાના છે, કાલે તો નહીં પણ રવિવારે, રવિવારે રૂબરૂ જશે. પછી નવરાત્રી આવે છે, ફટાકડામાં એટલે વહેલા કે છેલ્લે પછી જોઈ એવી વસ્તુનો શોર્ટેજ હોય ન મળે. અત્યારે કેશ પેમેન્ટમાં વહીવટ કરીએ એટલે ફટાકડાનો ઘણો ખરો આપણને ફાયદો થઈ જાય અને ભાવમાં ફેર પડે. એટલે ફટાકડાનો માલ નાખવાનો છે એના માટે એનું ચેકિંગ થઈ રહ્યું છે. પછી ઉત્તરાયણનો છે, ઉત્તરાયણનો તો હજી થોડીક વાર છે, પણ હવે આ સ્ટોર રૂમ ખોલ્યો જ છે તો બધો માલ એક સાથે ચેક કરીને લખી લઈએ કયું હું પડ્યું છે. તો તમને બતાવી દઈએ, થોડાક ખોખા તો રૂમમાં વીઆઈ ગયા છે, નવરાત્રીનો માલ વીઆઈ ગયો છે. થાકી ગયા છે બરોબર, રાતના વાગ્યા છે 12 અને બધો જ માલ હવે જોવાઈ ગયો છે, બધું વ્યવસ્થિત લખાઈ ગયું છે, મોઢાની લાઈટ પડી ગઈ છે ડેમ હવે, કારણ કે થાકી ગયા બરાબર. અને જમીન જમીન ધરત જ નવરાથી બેહી ગયા હતા અને માલ મેળવો જોવો એ પણ એક મહત્ત્વની વસ્તુ હતી, એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. બહુ મોટું કામ એક પતી ગયું અમારે અને નવરા થઈ ગયા. હવે નવરા ત્યાં એટલે એમ થયું લાવો ઘડીક આપણે વાતું કરી લઈએ. તો બસ વાતમાં તો કંઈ છે નહીં, આજે હવે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ, કારણ કે અમે સાવ થાકી ગયા છીએ, હવે સૂઈ જશું અને કાલે ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. અને હા, કાલનો વ્લોગ ખાસ જોજો, કાલે અમે છે ને અમરેલીની રવિવારી જે ભરાઈ છે એની વિઝિટ કરવાના છીએ, તો કાલનો વ્લોગ ખાસ જોજો. તો જોઈએ અહીંયા અમારા અમરેલીમાં કેવું મળે છે ને શું મળે છે બધું. તો કાલે મળીશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સારું, ચાલો બાય, ગુડ નાઇટ.